महेश शाहे जाहिर करेला नाणा मुद्दे तेमना पुत्र मोनितीशे करो खुलासो कयो मने नथी कोई खबर पिता साथे नथी थयो कोई संपर्क। मोनितीशे कयो पिता क्यारे आवशे ते खबर नथी परंतु आवशे तो आपशे तमाम जवाब। काला नाणाना कुबेर महेश शाह ने बे पत्नी होवानो थयो खुलासो तो महेश शाह हजू पण क्यां छे तेनी नथी कोई ने खबर। पोरबंदर ने सदामा चौक में आवेली एचडीएफसी बैंक ना कर्मचारियों द्वारा ब्लैक ना व्हाइट करवानु कौभांड झड़पायु। त्रण कर्मचारियों करू कौभांड। बुरहान वानी ए मांगी हती आफिस सही पासे मदद सामे आव्यो चौंकावनारो ऑडियो। पश्चिम बंगाल में सेनानी तैनाती ने लई गाजी संसद। भारतीय सेनाए पण ममताना आरोप ने नकार्या कयो स्थानिक प्रशासन ने हती जाण। नमस्कार, हूँ निश्चित राजगुरु। महेश शाहना घरे जयरे वीटीवी की टीम पहुंची त्यारे तेमनो पुत्र मोनितेश शाह मळी आव्यो हतो। त्यारे तेमना पुत्रे जणाव्यु हतु के तेना पप्पा घरे नथी, तेओ एक महीनाथी अमदावादमां नथी। तेओ आवशे त्यारे तमाम प्रश्नोना जवाब आपशे। तेमना अंगे मारी पासे कोई माहिती नथी। हूँ बेरोजगार छुं अने मारी माताने कैंसर छे। माता बीमार होवाथी तेमनी सेवा करू छू। तेमना बिजनेस अंगे मने कोई माहिती नथी। हूँ अप्पाजी ने एक ज वार मळ्यो छुं। वो आएंगे तो आप उनसे सवाल कर लीजिए। कॉन्टेक्ट किया आपको या आपकी मदर को? हम लोगों किसी को कोई कॉन्टेक्ट ही नहीं है। आपको ये लगता है कि शायद ये इतने बड़ा डिस्क्लोज किया उन्होंने इसके चलते वो नो आइडिया मीडिया के थ्रू अपने मदर को अपील करना चाहते हो? कोई अपील मुझे नहीं करनी। कैसे बाकी अहिया एक महीना थी ने अहमदाबाद में नहीं बराबर એટલે મને કઈ અંદાજો છે નહીં ક્યાં છે અત્યારે બરાબર એ ઓટોમેટિક સામે આવી જશે એટલે જે કઈ હોય એ આવે એટલે તમે એમને સવાલ જવાબ કરી લેજો। આપકો પતા થા કે એસા હુઆ હૈ મુજે કુછ પતા નહીં હૈ ગયે વો ક્યા કર રહે હૈ જબ યે સબ લાઈવ ન્યૂઝ માં તબ મુજે પતા ચલા બાકી મેરે કો કુછ પતા નહીં હૈ કબ ક્યા હુઆ એના વિશે મને કઈ જાણકારી નથી। એ આવશે એ તમને બધી ડિટેલ માહિતી આ લીધે છે। મને એમના બિઝનેસ ના રિલેટેડ કોઈ જાણકારી નથી। હું અત્યારે જોબ લેશું, મારી મમ્મી નું ધ્યાન રાખવાની જવાબદારી મારી છે બીકોઝ શી ઇઝ સફરિંગ ફ્રોમ કેન્સર, બ્રેઇન કેન્સર એન્ડ પેરાલિસિસ સ્ટ્રોક। ના મહેશભાઈ અહીંયા છે જ નહીં, ઓપનલી મુંબઈ જાતે અપ ડાઉન હોતા ઉનકા કામ કરી રહે વો નહીં પતા નહીં મને કઈ નથી ખબર હે ક્યાં છે, મારી વાત જ નહીં થઈ। છેલ્લા અઠવાડિયા 10 દિવસ ની કોન્ટેક્ટ માં નથી, મહિના ની વાત જ મહેનત કરી બાળગામ મહિના થી છે। इनकम टैक्स डिक्लेरेशन स्कीम अंतर्गत ब्लैक मनी जाहिर करनार अमदावादना एक व्यापारी पर आईटी विभागे तवाई बोलावी छे, जो कि आ समग्र घटना में व्यापारी नो सीए भराई पड्यो छे। शहरना जोधपुर विस्तारना रहेवासी महेश शाहे पोताना सीए मार्फते आईडीएस हेठळ रूपया 13,860 करोड़ रूपया जाहिर कर्या हता, जेनो प्रथम हप्तो न भरता आईटी विभागे महेश शाह नामना व्यापारी की तपास हाथ धरी थी। व्यापारी फरार होय तेना सीए ने त्या दरोड़ा पाड़ता रूपया 40 लाख की रोकड़ रकम मिली आवी थी। एटलू ज नहीं, सरकारी बैंकों में रहेला व्यापारी 6 लॉकरो पण सील करवामां आव्या छे। तो अपाजी अमीनना सीए तहमूल शेठना વીટીવી સાથે ખાસ વાતચીત તેમણે કરી હતી, આવો સાંભળીએ શું કહ્યું તહેમુલ શેઠને। આપણી સાથે વાત કરશે મિસ્ટર તહેમુલ શેઠના કે જે મહેશ શાહના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને જેના મારફત આ જે સમગ્ર આવક છે તે ડિક્લેર કરવામાં આવી છે। શેઠના સાહેબ, જો વાત કરવામાં આવે મહેશ શાહની, તો મહેશ શાહ મુખ્યત્વે કોણ છે, તમારા સંપર્કમાં તે કઈ રીતે આવ્યા અને આ સમગ્ર ઘટનામાં તેમણે કેટલા પૈસા ડિક્લેર કરવાની તમને વાત કરી તેની શું હતી આખી ઘટના? બસ અમને આજ જે મેં અત્યારે કહ્યું કે એમનું 13,860 કરોડ ડિક્લેર કરેલા બરાબર, અને એમને આ 13,860 કરોડ ડિક્લેર કર્યા ત્યારે મેં એમને કહ્યું કે તમે જોઈ સમજી લેજો કે આ તમે ડિક્લેર કરો છો પણ આપણે પૈસા ના ભરી શકીએ તો ઇટ વિલ બીકમ વેરી બેડ ફોર હિમ, એટલે મેં એમને ખાસ કહ્યું એ વસ્તુ। હવે એમને તો કહું કે ના, આપણે તો પૈસા ભરી જ દઈશું, એટલે પછી એમને ડિક્લેર કર્યા પૈસા।
એમણે મુખ્યત્વે એમનો કયો વ્યવસાય આપની સમક્ષ મૂકેલો? કેમ કે એઝ અ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તમે સૌથી પહેલા એમની પાસે એમનો વ્યવસાય પૂછ્યો હોય કે શું વ્યવસાય છે, કયો વ્યવસાય એમણે આમાં દર્શાવેલો છે? એ મારી જોડે સંપર્કમાં 2013 થી હતા, એટલે વ્યવસાય એમનો લેન્ડનો જ હતો. લેન્ડમાં ડીલો કરતા હતા ને બધું અમદાવાદમાં અને અમદાવાદ બોમ્બેમાં જ હતું એમનું બધું, બોમ્બે ને મહારાષ્ટ્ર સાઈડ જ. બાકી અહીંયા તો કંઈ એવું નહીં હતું, એમ બને લેન્ડમાં જ ડીલ કરતા હતા. મેઇન એમનો વ્યવસાય એ જ હતો. અચ્છા, લેન્ડના વ્યવસાયમાં જે પ્રકારના વ્યવસાય એમણે તમારી સમક્ષ મૂક્યા છે એ જોતા તમને એવું લાગે છે કે આટલી મોટી રકમ તેમની પાસે કેશમાં હોઈ શકે? અને જ્યારે આઈડીએસમાં એમણે આટલી મોટી જાહેરાત કરી છે તો પછી તેમણે પાછા પગલાં કર્યા, એની પાછળનું કારણ શું હોઈ શકે? આઈ કેનોટ કમેન્ટ ઓન ધેટ, કારણ કે મને તો એ જ ઈચ્છા હતી કે જલ્દીમાં જલ્દી પૈસા આપીને જલ્દીમાં જલ્દી પતી જાય, પણ હવે થયું નથી તો શું કરી શકીએ. છેલ્લે આઈટી ની સર્ચ જયારે હતી મહેશ શાહ ને ત્યાં, ત્યારે એમણે તમારો સંપર્ક કરેલો કે કેમ, અને એમના કેટલા ફોન નંબર તમને આપેલા હતા, કેટલા થી એ સંપર્કમાં હતા? એમને મને 3 ફોન નંબર આપેલા અને 3-3 બંધ આવે છે, એટલું જ હું કહી શકું છું. અચ્છા, હવે આઈડીએસ સ્કીમમાં જ્યારે તેમણે આટલી મોટી રકમની જાહેરાત કરી ચૂક્યા છે અને હવે 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 પછી એ તમારો સંપર્ક એ તમારા ગ્રાહક તરીકે રહેશે કે કેમ, કેમ કે એમના કારણે થઈને તમારે અત્યારે જવાબ આપવા પડે એવી હાલત છે, શું લાગે? ના, એ ડાઉટફુલ છે. હવે લેટ્સ હોપ કે હજુ પણ હું તો ઈચ્છું છું કે આઈને પૈસા ભરી દે તો હજુ પણ એમને સોલ્યુશન છે. એવું નથી કે સોલ્યુશન નથી, પણ પૈસા ભરવાનું ઇઝ ધી ઓનલી સોલ્યુશન, બીજું કોઈ સોલ્યુશન જ નથી આની અંદર. પૈસા ના ભરે તો, પૈસા ભરશે તો એનું સોલ્યુશન આવી જશે. એમણે જ્યારે પ્રથમ હપ્તો ભરવાનો હતો એ ભરી નથી શક્યા, એ બદલ એમણે શું રીઝન આપેલું છે તમારા થ્રુ જે વાત થઈ? એ તો છેલ્લે સુધી એવું જ કહેતા હતા કે મારે પૈસા જ ભરવા છે. એમને એવું કહ્યું જ નથી કે મારે પૈસા ભરવા નથી, આજ હું કહી શકું છું. એટલે એવું, ઓકે, થેન્ક યુ. તો આ હતા મિસ્ટર તૈમુલ શેઠના, કે જેમની દ્રષ્ટિએ હજુ પણ જે મહેશ શાહ છે તે પૈસા ભરવા માટે તૈયાર છે પરંતુ તેમના સંપર્કમાં નથી. જ્યારે આઈટી ની સર્ચ મહેશ શાહ ને ત્યાં હતી ત્યારે પણ તેમણે સંપર્ક કરેલો હતો, પરંતુ હવે એક ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે તેમની પાસે તેમનો હજી સંપર્ક સાધવામાં આવ્યો નથી અને મહેશ શાહ અત્યારે ભૂગર્ભમાં છે તેવું તેમનું કહેવું છે. કાળા નાણાંનો કુબેર મહેશ શાહ 13,860 કરોડનું કાળું નાણું જાહેર કરીને ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તેઓના પરિવારજનો પણ કંઈ કહેવા તૈયાર નથી. ત્યારે આ સમગ્ર મામલે અપાજી પેઢીના સીએ તૈમુલ શેઠના એ સમગ્ર મામલે પણ કંઈ કહેવાનો ઇનકાર કર્યો છે. જોકે કોણ છે મહેશ શાહ ને તેણે કઈ પેઢીમાંથી આ રૂપિયાને જાહેર કર્યા તે પણ જાણવા જેવી બાબત છે. 31 ડિસેમ્બર નજીક આવી રહી છે અને ધનપતિઓ બ્લેક મનીને વાઇટ કરવામાં લાગ્યા છે, ત્યારે અમદાવાદની સૌથી નામાંકિત એવી અપાજી અમીન પેઢીના સીએ તૈમુલ શેઠનાએ વેપારી મહેશ શાહનો પર્દાફાશ કર્યો છે કે જેના પર અનેક વ્યવસાયીઓના કાળા નાણાં ધોળા કરવાનો આક્ષેપ છે. ત્યારે કોણ છે આ મહેશ શાહ તેના પર એક નજર કરીએ તો મહેશ શાહ અમદાવાદનો વેપારી છે જેની ઉંમર 67 વર્ષ છે અને મહેશ શાહ અમદાવાદના જોધપુર વિસ્તારમાં રહે છે કે જેને રૂપિયા 13,860 કરોડનું કાળું નાણું જાહેર કર્યું છે અને મહેશ શાહે રૂપિયા 1,000 કરોડનો પ્રથમ હપ્તો પણ ભર્યો ન હતો અને પ્રથમ હપ્તો ભર્યા વગર જ મહેશ શાહ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, જેથી ઇન્કમટેક્સ વિભાગ મહેશ શાહની શોધખોળ કરી રહ્યું છે. મહત્વનું છે કે અપ્પાજી અમીન પેઢી દ્વારા મહેશ શાહે કાળું નાણું જાહેર કર્યું અને અપ્પાજી પેઢીએ મહેશ શાહના કરોડોના કાળાના ધોળા કર્યા. તો મહેશ શાહ અપ્પાજીના ગલ્ફ કન્ટ્રીઝની પેઢીઓ સહિત યુકે અમેરિકાની કંપની સાથે સંબંધ હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે અપ્પાજી પેઢીના ઇતિહાસની વાત કરવામાં આવે તો અપ્પાજી પેઢી સીએ તરીકેની અગ્રણી પેઢી છે જે 100 વર્ષ જૂની છે. આ પેઢીની મુખ્ય બ્રાન્ચ અમદાવાદ અને મુંબઈમાં છે અને આ પેઢીમાં 400 ક્લાયન્ટ છે, જ્યારે આ પેઢી પાસે માત્ર 5 જ સીએ છે, જ્યારે આ પેઢીમાં 1 જ પ્રોફેશનલ કન્સલ્ટન્ટ છે, જ્યારે પેઢીમાં અન્ય 4 ક્વોલિફાઈડ સ્ટાફ સહિત ટોટલ 24 માણસોનો સ્ટાફ છે. આ પેઢી ગલ્ફ કન્ટ્રીઝની પેઢીઓ સાથે પણ સંબંધ ધરાવે છે, સાથે જ યુકે અમેરિકાની કંપની સાથે અપાજી પેઢીના સંબંધ છે. આ પેઢીના મુખ્ય પાર્ટનર સીએ તૈમુલ શેઠના છે, જ્યારે ફ્રેડી કોન્ટ્રાક્ટર અપાજી પેઢીના બીજા પાર્ટનર છે. આમ 13,860 કરોડનું કાળું નાણું જાહેર થતા સમગ્ર અમદાવાદમાં આ મુદ્દો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.
બુલેટિનમાં એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો વીટીવી સૌથી મોટો ખુલાસો કરવા જઈ રહ્યું છે. આપને જણાવીએ સૌથી મહત્વપૂર્ણ સમાચાર. વીટીવી સૌથી મોટો ખુલાસો કરવા જઈ રહ્યું છે. આઈડીએસ સ્કીમ પૂરી થવાના અડધા કલાક પહેલા ફોર્મ ભરાયું હતું. મહેશ શાહે 30 સપ્ટેમ્બર 11:35 ફોર્મ ભર્યું હતું. અડધી કલાક એટલે 12 વાગે સ્કીમ પૂર્ણ થઈ રહી હતી. મહેશ શાહ 11 થી 1 વાગ્યા સુધી ઇન્કમટેક્સ ઓફિસમાં હાજર હતા અને ત્યારે તેમણે ફોર્મ ભર્યા હોવાનો ખુલાસો થઈ રહ્યો છે. મહેશ શાહ સ્કીમ લંબાવવાની રાહ જોઈ રહ્યા હતા. વીટીવી આ તમામ સમાચારનો ખુલાસો કરી રહ્યું છે અને આપને જણાવી રહ્યું છે કે મહેશ શાહે આઈડીએસ સ્કીમ પૂરી થવાના 25 મિનિટ પહેલા એટલે કે 11:35 તેમણે ફોર્મ ભર્યું હતું અને આ સ્કીમમાં તેમણે ફોર્મ ભર્યું હતું. મહેશ શાહે 30 સપ્ટેમ્બરે ફોર્મ ભર્યું હતું અને 11:35 મહેશ શાહ રાહ જોઈ રહ્યા હતા કે આઈડીએસ સ્કીમ લંબાવવામાં આવે. મહેશ શાહ 11 થી 1 વાગ્યા સુધી ઇન્કમટેક્સ ઓફિસમાં જ હાજર હતા. મહેશ શાહ સ્કીમ લંબાવવાની રાહ જોઈ રહ્યા હતા. વીટીવી સૌથી મોટો ખુલાસો કરવા જઈ રહ્યું છે. આપને જણાવી આઈડીએસ સ્કીમ જે હાલ 13,860 કરોડનું સમગ્ર મામલો સામે આવી રહ્યો છે તે મહેશ શાહે આઈડીએસ સ્કીમ પૂરી થવાના 25 મિનિટ પહેલા જ ફોર્મ ભર્યું હતું. સંવાદદાતા દેવશી બારડ અમારી સાથે ન્યૂઝ રૂમથી લાઈવ જોડાયા છે. દેવશી, જે માહિતી સામે આવી રહી છે, જે વીટીવી ખુલાસો કરી રહ્યું છે કે 11:35 ફોર્મ ભરવામાં આવ્યું હતું, શું વધુ વિગતો પ્રાપ્ત થઈ રહી છે અને આ વિગતોમાં સૌથી ચોંકાવનારી બાબત કઈ સામે આવી રહી છે? જી, સૌથી મોટી વાત એ છે, આખી વિગતની અંદર વીટીવી પાસે જે માહિતી છે એની અંદર સૌથી મોટી વાત એ છે કે ત્રીસ સપ્ટેમ્બરે 11:40 મહેશ શાહે ફોર્મ ભર્યું હતું આઈડીએસ સ્કીમ હેઠળ, અને આઈડીએસ સ્કીમ હેઠળ 13,860 કરોડ રૂપિયા એને જાહેર કર્યા હતા. તો આ સૌથી મોટો ખુલાસો છે વીટીયુ પર કે એને જે યોજના પૂરી થવાની હતી, સરકારની આઈડીએસ ની યોજના પૂરી થવાની હતી એના 20 થી 25 મિનિટ પહેલા જ આ ફોર્મ ભર્યું હતું અને અધિકારીઓને સાથે વાત કરી હતી. આમ જોવા જઈએ તો આઈટી જે સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે એ માહિતી એ છે કે આઈટીની ઓફિસની અંદર 1 વાગ્યા સુધીની અંદર એ ઘટનાક્રમ બન્યો હતો. રાત્રે અગિયાર વાગે મહેશ શાહ અને એના સીએ જે છે અપ્પાજી અમીન ના જે સીએ છે એ ત્યાં પહોંચ્યા હતા અને આઈટી ના અધિકારીઓ સાથે વાત કરી હતી. પહેલી 15 થી 20 મિનિટની વાત છે એ માત્ર આ મુદ્દે ચર્ચા માટે થઈ હતી, ફોર્મ ભરવા અને એની અંદર કઈ કઈ રીતે યોજનાની વાત થશે એની થઈ હતી. એ પહેલા તો તેઓ કોન્ટેક્ટમાં હતા જ, પરંતુ જ્યારે છેલ્લી ઘડીએ વાત આવી, કારણ કે મહેશ શાહને એવી શંકા હતી કે સરકાર છે એ આઈડીએસ સ્કીમ છે લંબાવી શકે એમ છે, એના સીએને પણ એવી વાત હતી કે આઈડીએસ સ્કીમ લંબાઈ શકે એમ છે. આ સંજોગોની અંદર જો લંબાઈ જાય તો આપણે નાણાં જાહેર નથી કરવા એવો એને મન બનાવી લીધું હતું, અને એ મન બનાવી લીધા બાદ એને એવું લાગ્યું કે હવે સરકાર આ સ્કીમ લંબાવી શકે તેમ નથી. આ સંજોગોમાં એ 11 વાગે એના સીએ સાથે મહેશ શાહ છે એ આઈટી ઓફિસ પહોંચ્યા. જ્યારે આઈટી ઓફિસની અંદર મહેશ શાહ અને તેના સીએ પહોંચ્યા ત્યારે આઈટી અધિકારીઓને પણ અચંબો પડી ગયો હતો, કારણ કે વાત ચાલતી હતી પરંતુ આઈટી ના અધિકારીઓને એ ખ્યાલ ન હતો કે આ જે વાત છે 13,000 કરોડ રૂપિયાની વાત છે એ રિયલમાં હશે કે નહીં, કારણ કે અધિકારીઓને પણ શંકા હતી કે એ માણસ આવશે કે નહીં આવે, આવશે તો શું હશે. પણ આઈટી ના અધિકારીઓના અચંબા વચ્ચે મહેશ શાહ 11 વાગે આઈટી રાત્રે 11 વાગે આઈટી ની ઓફિસ ની અંદર એન્ટર થયા અને અડધી કલાક બાદ એણે પોતાની સહી કરી કે મારી પાસે આટલા રૂપિયા છે, 13,000 કરોડ રૂપિયા છે, એ હું બ્લેક મની જાહેર કરું છું. જ્યારે એણે સહી કરી ત્યારે આઈટી ના અધિકારીઓ પણ અચંબામાં પડી ગયા કે આ તો શું હોઈ શકે, એક સામાન્ય વ્યક્તિ પાસે આટલા નાણા ક્યાંથી આવ્યા 13,000 કરોડ રૂપિયા. તો આ સંજોગોની અંદર સહી થયા બાદ 15 થી 20 મિનિટ અથવા તો અડધી કલાક અને એનાથી વધારે સમય સુધી પૈસા કેવી રીતે લાવવા અને ક્યાંથી લાવવા એની ચર્ચા થઈ હતી. જ્યારે આઈટી ના અધિકારીઓ મહેશ શાહ સાથે ચર્ચા કરી રહ્યા હતા કે તમારી પાસે જે નાણાં છે એમાંથી 6,500 કરોડ રૂપિયા છે એ 6,500 કરોડ રૂપિયા સરકારને આપવાના થાય છે, તો 6,500 કરોડ એ 1500 ના હપ્તામાં આપવાના છે, તો અમારે આ 1500 કરોડ રૂપિયા એક સાથે કેવી રીતે મેળવવા એની ચર્ચા થઈ. જ્યારે આઈટી ના અધિકારીઓ એમ કહી રહ્યા હતા કે અમને 1500 કરોડ રૂપિયા તમારે એક મહિનામાં આપવાના છે,
ત્યારે મહેશ શાહ છે એ પરસેવેર એબજેક્ટ થઈ ગયા હતા. કહેવાનો મતલબ એ છે કે એને અંદરથી એવું થતું હતું કે કેવી રીતે હું પૈસા આપીશ, કારણ કે સ્વાભાવિક છે પ્રશ્ન થતો હતો કે આ પૈસા બીજા કોઈના છે અને એ લોકો આપશે તો હું આપીશ, એ પ્રકારની મનમાં શંકાઓ એના મનમાં ઘર કરી ગઈ હતી. ત્યારે એ નર્વસ હતા. અમને જે માહિતી મળી રહી છે ત્યારે એ સંજોગોની અંદર એ સમયે મહેશ શાહ નર્વસ હતા કે 1500 કરોડ રૂપિયા ક્યાંથી લાવવા. અધિકારીઓ વારંવાર પૂછી રહ્યા હતા કે તમારી પાસે પૈસા ક્યાં છે, અમદાવાદમાં છે, વડોદરામાં છે, સુરતમાં છે, તમારા ઘરમાં છે, તમારી ફેક્ટરીમાં છે કે તમારા કોઈ કંપનીના ગોડાઉનમાં છે. જો આ પૈસા એક સાથે 1500 કરોડ રૂપિયા હોય તો એના માટે ટ્રક ભરવી પડે અથવા તો એનાથી વિશેષ કોઈ એવા મોટા સાધનમાં લાવવા પડે. તો આ પૈસા એક સાથે એક મકાનમાં ભરાય અથવા એક રૂમ ભરાય એટલા પૈસા હશે કે નહીં, એ સૌથી મોટો સવાલ આઈટીના અધિકારીઓને એ સમયે થયો હતો. તો આ સંજોગોમાં જ્યારે આઈટીના અધિકારીઓએ એવું પૂછ્યું કે અમારે પૈસાની વ્યવસ્થા કેવી રીતે કરવી અને અમારે કેવી રીતે તમારી પાસેથી પૈસા લાવવા, ત્યારે એણે એવું કીધેલું કે હું જે તે સમયે તમને જાણ કરીશ કે મારી પાસે ક્યાં પૈસા પડ્યા છે. ત્યારે આઈટીના અધિકારીઓને શંકા ગઈ હતી કે ભાઈ આ માણસ એમ કહી રહ્યો છે, કોઈ વસ્તુ જાહેર કરતો નથી કે હું પૈસા ક્યાં આપીશ, તો સ્વાભાવિક છે કે આ માણસના પૈસા ક્યાં હશે. આ સંજોગોમાં આઈટીના અધિકારીઓએ છેલ્લી ગણે જ્યારે લગભગ અંદાજિત આઈટીની ઓફિસમાં 12 રાતના 12 વાગ્યા હશે એ સમયે આઈટીના અધિકારીએ પૂછ્યું કે ભાઈ અમારે પૈસા લાવવા માટે સલામતીની વ્યવસ્થા ગોઠવવી પડશે, કારણ કે આ જે પૈસા લાવવાના છે એ પૈસાની અંદર કોઈ એવા ફોર્સિસ અથવા કોઈ સલામતીના અધિકારીઓ કામે લગાવવા પડશે અથવા તો એક ટીમ કામે લગાવવી પડશે અથવા અમારી એક ખુદની ટીમ બનાવવી પડશે કે આ પૈસાને રિકવરી કેવી રીતે કરે. તો આ સંજોગોમાં પણ જે મહેશ શાહ છે ગલ્લા તલ્લા કરી રહ્યા હતા અને વારંવાર આઈટીને ભેળવવાના પ્રયત્ન કરી રહ્યા હતા. તો આ સંજોગોમાં ત્યારે જ આઈટીને ભણક આવી ગઈ હતી કે આ પૈસા છે મહેશ શાહના નથી, આની પાછળ પડદા પાછળ બીજું કોઈ પણ હોઈ શકે. પરંતુ મહત્વની વાત એ છે કે જ્યારે પણ આ આઈડિયા સ્કીમ આવી હતી ત્યારે કહેવામાં આવ્યું હતું કે સરકાર એની પાછળ પૂછશે નહીં કે તમારી પાસે નાણાં ક્યાંથી આવ્યા છે અને એના પડદા પાછળ કોણ છે. તો આ જે નિયમ હતો એ નિયમ હેઠળ આઈટીના અધિકારીઓ બંધાયેલા હતા કે ભાઈ એને વધારે ના પૂછવું. આ સંજોગોમાં આઈટીના અધિકારીઓએ વધારે ના પણ પૂછ્યું અને આખી વાત ત્યાંથી 1 વાગ્યાના સમય દરમિયાન અંદાજે 1 વાગ્યો હશે મહેશ શાહ અને એના સીએ ત્યાંથી નીકળી ગયા. આમ જે 2 કલાકની ઘટના બની આઈટી ઓફિસની અંદર એ ખૂબ ચોંકાવનારી છે, આઈટી અધિકારીઓ માટે બી એક ચોંકાવનારી ઘટના હતી અને મહેશ શાહ માટે પણ એક અંદરથી એક એવી ફિલિંગ લાગણીવાળી ઘટના હતી કે હું કેવી રીતે હવે ભવિષ્યની અંદર જવાબ દઈશ. પણ આ દિવસો પણ આવી ગયા, 1 કે 2 મહિના પછી એ દિવસો પણ આવ્યા કે મહેશ શાહને આજે ફરાર થવાનો વારો આવ્યો છે, કારણ કે એ પૈસા બીજા કોઈના હતા અને બીજા કોઈના નામે મહેશ શાહ એનું પેલું કરી રહ્યા હતા, એ વસ્તુ આજે સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે. તો આમ જે છે એ 2 કલાક સુધી આઈટી ઓફિસની અંદર જે ઘટનાક્રમ બન્યો, જે ઘટના બની એ VTV લોકો સમક્ષ મૂકી રહ્યું છે કે 2 કલાક સુધી આજે વસ્તુ થઈ અને આ ઘટના બાદ આખી વાત આવી. બીજી વાત એક દિવસી બિલકુલ દેવસી અપડેટ મેળવતા રહીશું આપના પાસેથી. દેવસી, તો જે રીતે અમારા સંવાદદાતા દેવસી બારડ જણાવી રહ્યા છે કે 2 કલાકનો ઘટનાક્રમ જે ઇન્કમટેક્સ ઓફિસે રચાયો હતો રાતના 11 થી 1 વાગ્યા સુધીમાં તે ખૂબ ચોંકાવનારો છે. તેમાંથી હકીકત જે VTV પાસે સામે આવી છે તે અંગેનો ખુલાસો અમે આપના સુધી કરી રહ્યા છીએ કે પહેલેથી જ જ્યારે IDA સ્કીમ બંધ થવા જઈ રહી હતી અને 25 મિનિટ પહેલા તેમણે ફોર્મ ભર્યું હતું. તો અન્ય એક મહત્વપૂર્ણ અપડેટ પ્રાપ્ત થઈ રહ્યા છે આ સમગ્ર કેસ મામલે. આપને જણાવી દઈએ કે આઈટી ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે મહત્વપૂર્ણ ખુલાસો કર્યો છે આ સમગ્ર તપાસ મામલે અને આ ખુલાસામાં સામે આવી રહ્યું છે કે ડિમોનેટાઇઝેશન પર તપાસ થઈ હતી, ચલણી નોટો બદલાવવાની માહિતી બાબતે તપાસ કરવામાં આવી હતી. મેહુલ દેસાઈ સંવાદદાતા લાઈવ અમારી સાથે જોડાયા છે. મેહુલ, જે આઈટીએ ખુલાસો કર્યો છે, જે જણાવવામાં આવી રહ્યું છે કે ડિમોનેટાઇઝેશન અંગે તપાસ કરવામાં આવી હતી, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે અને ખાસ જાણવા માંગીશું કે આ કેસ ક્યાં જઈને અટકે તેવું લાગી રહ્યું છે, કારણ કે એક બાદ એક જે કલાક બાદ કલાક દિવસ બાદ દિવસ જે ખુલાસા આવી રહ્યા છે મેહુલ તે ખૂબ જ ચોંકાવનારા લાગી રહ્યા છે.
ચોક્કસ નિશ્ચિત વાત કરવામાં આવે તો અહીં એક સ્પષ્ટ વાત છે કે આઈડીએસ હેઠળ જે પણ નામ લોકો જે ફોર્મ ભરતા હોય છે, જે તેમનું જે સંપત્તિ જાહેર કરતા હોય છે, અગાઉથી જ આઈટીએ કહ્યું હતું કે તેમનું જે નામ છે નામ ગુપ્ત રાખવામાં આવશે. તે જ પ્રમાણે આજે જે ઇન્કમટેક્સે જે ખુલાસો કર્યો છે, જે મહેશ શાહની જે તપાસ છે તેના મામલે સૌથી મહત્વની બાબત છે કે ઇન્કમટેક્સે જે જણાવ્યું છે તે પ્રમાણે જે પણ જે તપાસ કરવામાં આવી, જે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું, તે ડીમોનેટાઇઝેશન બાદ મોટા પ્રમાણમાં જે રોકડ રકમ છે જે બદલવામાં આવી તેના ઉપર ઇન્કમટેક્સને કેટલીક બાતમી મળી હતી. એ બાતમીના આધારે જે સમગ્ર જે તપાસ છે તપાસ કરવામાં આવી હતી અને આ તપાસ દરમિયાન ઇન્કમટેક્સને મહત્વના કેટલાક દસ્તાવેજો હાથ લાગ્યા છે. એ દસ્તાવેજોની તપાસ હાલ ઇન્કમટેક્સ કરી રહ્યું છે. સાથે 30-40 લાખનું જે મુદ્દામાલ છે મુદ્દામાલ ઇન્કમટેક્સ દ્વારા જપ્ત કરવામાં આવે છે. જે ઇન્કમટેક્સે જે કહ્યું છે તે પ્રમાણે મહેશ શાહના ઘરેથી આ તમામ જે મુદ્દામાલ છે જપ્ત નથી થયો, પરંતુ તેને લગતી જે તપાસ છે તપાસ 7-8 જગ્યાએ થઈ હતી, અમદાવાદ સહિત અન્ય શહેરોમાં. તે દરમિયાન આ સમગ્ર મુદ્દામાલ મળી આવે છે અને આ જે તપાસ થઈ છે તપાસને લઈને હવે જે મુદ્દો છે મુદ્દો બની ગયો છે કે જે ડિમોનેટાઇઝેશન બાદ જે રોકડ રકમ છે તે પણ મોટા પ્રમાણમાં બદલવામાં આવ્યું છે તેવી જે શંકાને આધારે જ આ તપાસ થઈ રહી છે. હવે જે મુદ્દામાલ જપ્ત થયો છે, જે દસ્તાવેજો જપ્ત થયા છે, તે કઈ દિશામાં આગળ જે છે જે તપાસને લઈ જાય છે તે જોઈ રહ્યું. જી નિશ્ચિત, બિલકુલ મેહુલ અપડેટ મેળવતા રહીશું આપની પાસેથી. તો અમારા સંવાદદાતા મેહુલ દેસાઈ જણાવી રહ્યા હતા કે ડીમોનેટાઇઝેશન એટલે કે ચલણી નોટો બાદ જે નવી નોટો બજારમાં આવી તેને બદલાવવા માટેનો પણ વ્યવહાર થયો હોઈ શકે છે. આઈટી હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે જે દસ્તાવેજ અત્યારના મળી આવ્યા છે, જે દસ્તાવેજ ઉપર જે નોંધ મૂકવામાં આવી છે, રકમના જે દસ્તાવેજ છે તે અંગે તપાસ થશે. અમદાવાદના બિઝનેસમેન મહેશ શાહના કાળા નાણાંનો રેકોર્ડ જોઈને ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ પણ ચોંકી ઉઠી છે. કેટલાક સવાલો એવા છે જેના જવાબ મહેશ શાહની ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પેઢી પાસે પણ નથી. તેમુલ શેખના જે અપાજી અમીન કંપનીના ભાગીદાર છે, તેમણે ક્લાયન્ટને બચાવવાનો પ્રયત્ન કર્યો પરંતુ સવાલના જવાબ તેઓ ન આપી શક્યા. મહેશ શાહના મામલે અપાજી કંપની પર વીટીવી સવાલો કરી રહ્યું છે. તેમુલ શેખનાએ કહ્યું કે તેમના ક્લાયન્ટે 2 વર્ષથી રિટર્ન ફાઇલ કર્યું નથી. પોતાના ક્લાયન્ટ પાસે આટલી મોટી રકમ ક્યાંથી આવી તેનો સવાલ કંપનીને કેમ ન થયો. મહેશ શાહ વિશેની કોઈ વિગતો તેની સીએ કંપની એટલે કે અપાજી કંપનીના ભાગીદાર જાહેર કરતા નથી. જો સીએ પાસે તેના ક્લાયન્ટની વિગત નથી તો આઈડીએસ સ્કીમ હેઠળ આટલી મોટી રકમ મહેશ શાહે જાહેર કેવી રીતે કરી તે સૌથી મોટો સવાલ છે. મહેશ શાહે કયા બેંક એકાઉન્ટ નંબર પરથી રકમ જાહેર કરી હતી તે એકાઉન્ટ વિશે પણ સસ્પેન્સ સર્જાઈ રહ્યું છે. ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ સમક્ષ આટલો મોટો ખુલાસો જ્યારે મહેશ શાહે કર્યો ત્યારે શું મહેશ શાહે આ નિર્ણય અપાજી કંપની એટલે કે પોતાના સીએને વિશ્વાસમાં લીધા વગર જ નિર્ણય લીધો છે કે કેમ, આ તમામ સવાલ ઉદ્ભવી રહ્યા છે. સમાચારોમાં રોકાઈએ એક વિરામ માટે. વેલકમ બેક, આપ જોઈ રહ્યા છો આજે ટાઉન. પોરબંદરમાં કાળા નાણાંને સફેદ કરવાનું વધુ એક કૌભાંડ ઝડપાયું છે. શહેરના સુદામા ચોક વિસ્તાર પાસે આવેલી એચડીએફસીની મુખ્ય શાખામાં જ કર્મચારીઓ દ્વારા કાળા નાણાંને સફેદ કરાયા હોવાનું બહાર આવ્યું છે. આરબીઆઈની તપાસમાં એ ત્રણેય કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. ઉલ્લેખનીય છે કે બેંકના ત્રણેય કર્મચારીઓ દ્વારા જૂની નોટો જમા કરાવવા આવેલા આઈટી પ્રૂફનો ઉપયોગ થયો હતો અને ત્રણેય કર્મચારીઓએ લાખો રૂપિયાનું કમિશન વસૂલ્યું હતું. સંવાદદાતા અજય શીલુ ફોન લાઈન પર જોડાયા છે. અજય, શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે? જી નિશ્ચિત, આપને જણાવી દીધું કે જે પોરબંદરની જે સુદામા ચોક ખાતે આવેલી એચડીએફસી જે બેંક છે ત્યાં જે નોટબંધી બાદ જે નોટોને એક્સચેન્જ કરાવવા માટે જે ગ્રાહકો આવતા હતા તે ગ્રાહકોના આઈડી પ્રૂફનો ઉપયોગ કરી અને બેંકના જ કેટલાક કર્મચારીઓ દ્વારા નોટો એક્સચેન્જ કરવામાં આવતી હતી અને આ જે નોટો છે તે જૂની નોટો મૂકી અને નવી જે ચલણ છે તે લઈ લેવામાં આવતું હતું અને ત્યારબાદ આ જે નવું ચલણ છે તે તેના લાગતા વળગતા અંગત લોકોને આપવામાં આવતું હતું અને આ જે સમગ્ર મામલો છે તે બહાર આવ્યું હતું અને આ જે મામલામાં તપાસ બાદ બેંકના અધિકારીઓ દ્વારા બેંકના જ 3 જેટલા કર્મચારીઓ જેમાં એક કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે અને બીજા 2 કર્મચારીઓ છે તેમના રાજીનામા લઈ લેવામાં આવ્યા છે અને હાલ આ બાબતે જે બ્રાન્ચ મેનેજર છે તેમણે જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ કોઈ પણ જાતનું ખુલાસો કરવા તૈયાર ન હતા અને જ્યારે મુંબઈ તેમના જે અધિકારી છે તેમની સાથે વાત કરવામાં આવતા તેમણે પણ સમર્થન આપ્યું હતું અને તેમણે
એટલું જણાવ્યું હતું કે બહુ મોટો વધારે આંકડો નથી, પરંતુ 73,000 જેટલો આંકડો છે. પરંતુ ખરેખર સમગ્ર હકીકત તો ત્યારબાદ જ સામે આવશે કે જ્યારે આ કેસમાં કોણ કોણ સામેલ હતું. બિલકુલ અજય, ધન્યવાદ જાણકારી માટે. તો જે રીતના અમારા સંવાદદાતા અજય જણાવી રહ્યા છે કે એક મોટું કૌભાંડ નથી, 70,000 નું છે, પરંતુ પગલાં લેવાઈ રહ્યા છે. વેસ્ટમાંથી બેસ્ટ, અમદાવાદ મનપાએ પિરાણા સ્થિત ડમ્પિંગ સાઇટ ત્રણ ખાનગી કંપનીઓને સોંપવાનો નિર્ણય કર્યો છે, જે આ વિશાળ કચરાના ઢગને પ્રોસેસ કરી તેમાંથી વીજળી ઉત્પાદન કરશે. ત્યારે કેવી રીતે કચરો બનશે કામનો, તેના પર એક અહેવાલ પર નજર કરી. શહેરવાસીઓ સહિત મ્યુનિસિપલ કોર્પોરેશન અને મનપાના શાસકો માટે પિરાણા સ્થિત ડમ્પિંગ સાઇટ માથાના દુખાવા સમાન બની ગઈ છે. ત્યારે મનપાની કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ ડમ્પિંગ સાઇટને લઈને મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો. આ ડમ્પિંગ સાઇટ પર એકઠા થયેલા દૈનિક 3,600 ટન કચરાને લઈને જુદી જુદી ત્રણ કંપનીઓ 3,000 ટન કચરાનું પ્રોસેસ કરશે અને તેમાંથી દૈનિક 40 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરશે, જેના માટે એએમસી ત્રણેય કંપનીઓને 40 એકર જમીન 30 વર્ષ માટે આપશે. અમદાવાદ શહેરમાં અત્યારે હાલ 3,500 થી 3,700 ટન કચરો પિરાણા ખાતે ડમ્પ કરવામાં આવે છે. આમાંથી આવનાર દિવસમાં ત્રણ કંપનીઓને એક હજાર એટલે કે 3,000 ટન કચરો સીધો નાશ કરી એમાંથી 40 મેગાવોટ વીજળી પેદા કરવા માટેનું મંજૂરી પહેલાં આપી હતી, એને જમીન ફાળવવાની અને ભૂમિપૂજન કરવા માટેનું કામ કમિટીમાં લાવવામાં આવ્યું છે. તો આ કચરાના પ્રોસેસથી ઉત્પન્ન થતી વીજળીને ગુજરાત ઉર્જા વિકાસ નિગમ તથા ટોરેન્ટ કંપનીને 7.3 રૂપિયા પ્રતિ યુનિટના ભાવે વેચાશે, જેનાથી મનપાને કચરાના નિકાલની સમસ્યાથી પણ આંશિક છુટકારો મળશે. તો આ સાઇટ પર અનેક વખત આગ લાગવાની ઘટના બની ચૂકી છે અને આવા જ અનેક કારણોને લીધે હાઈકોર્ટ દ્વારા પણ એએમસીને અનેક વાર નોટિસ અપાઈ છે. રોજની 40 મેગાવોટ વીજળી પેદા થશે, 7 રૂપિયા અને 3 પૈસા ઝડપી ભાવ નક્કી કર્યા છે. આ વીજળી ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને ટોરેન્ટ ખરીદી લેશે. કોર્પોરેશનને એક પણ પૈસો આપવાનો થતો નથી. માત્ર જે 40-45 એકર જગ્યા 30 વર્ષ લીઝ માટે આપવાની છે અને 30 વર્ષ સુધી કચરો ડમ્પ સાઇટ સુધી લેવાનો છે અને આ કચરાનો નાશ કરવાનો છે. હાલ તો પિરાણા ડમ્પિંગ સાઇટની આસપાસ રહેતા સ્થાનિક અને અહીંથી પસાર થતા રાહદારી તેમજ વાહન ચાલકો પણ આ મહાકાય કચરાની ગંધનો સામનો કરી રહ્યા છે, ત્યારે મનપા દ્વારા લેવાયેલા આ પગલાથી જલ્દી લોકોને રાહત મળશે તેવી આશા જાગી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.